વેલકમ ટુ એચડી કુક હાઉસ. આજે આપણે બનાવીશું દાલ બાટી સ્પેશિયલ લસણની લાલ ચટણી. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે આની રેસીપી જોઈ લઈએ. અહીં મેં સામગ્રીમાં 25-30 કડી લસણ લીધું છે, 2 નાની ડુંગળી લીધી છે, 5-1 જેટલા લીલા મરચાં અને ટામેટું લીધું છે. આ બધાની પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. પેસ્ટ રેડી છે. ટામેટાની પેસ્ટ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ, મસાલામાં ધાણા જીરું, લાલ મરચું અને હળદર લીધું છે. હવે એક વાટકીમાં 3-1 ચમચી લાલ મરચું એડ કરીશું, 1.5 ચમચી જેટલું ધાણા જીરું અને 1/2 ચમચીથી વધારે હળદર એડ કરી દઈશું. મીઠું તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. હવે આમાં થોડું પાણી એડ કરીને સારી રીતના બધા મસાલા મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે. તેમાં 4-1 ચમચી જેટલું તેલ નાખી દઈશું. ચટણીમાં આપણે તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખીશું. હવે તેલ ગરમ થાય એટલે તેમાં લસણ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. હવે આને થોડીવાર ચડવવા દઈશું. ત્યારબાદ આપણે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે આને 2-3 મિનિટ માટે ચડવવા દઈશું. હવે આ સ્ટેજ ઉપર આપણે મસાલાની જે પેસ્ટ રેડી કરીને રાખેલી હતી તે એડ કરી દઈશું. મસાલાની પેસ્ટને સારી રીતના મિક્સ કરી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આને ચડવવા દીધું છે. તમે જોઈ શકો છો તેલ સાઈડમાં છૂટું પડી ગયું છે. હવે તેમાં ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું. ટામેટાની પેસ્ટ એડ કરીને ઢાંકણ ઢાંકીને આને 2-3 મિનિટ માટે ચડવા મૂકી દઈશું. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ એકદમ સાઈડમાં છૂટું પડી ગયું છે. ચટણી પણ રેડી થઈ ગઈ છે. હવે આને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો ચટણીનો કલર કેટલો સરસ આવ્યો છે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તેને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો. તૈયાર છે લસણની લાલ ચટણી.